હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ મહામારીના ઘેર વર્તાયો છે, જેમાં આપણો દેશ પણ બાકાત નથી, જેના કારણે ધંધા રોજગારમાં મોટી અસર જોવા મળી રહી છે। મંદી જેવા માહોલમાં વેપારીઓ પણ આર્થિક રીતે મૂંઝાઈ રહ્યા છે। બીજી તરફ લોકો ઓનલાઈન ખરીદીનો આગ્રહ રાખતા ઓછી કિંમત અને ઓનલાઈન કંપનીઓની લોભામણી જાહેરાતોથી અંજાણ ઓનલાઈન ખરીદીમાં છેતરાઈ રહ્યા છે। ઓનલાઈન ખરીદીમાં મોટા ભાગની પ્રોડક્શન ગેરંટી વોરંટી આપવામાં પણ આવતી ન હોય અથવા ટેકનિકલ ખામીવાળી ચીજવસ્તુઓ રિપ્લેસ તો કરવાની પણ ઘટના બનતી હોય છે। તાજેતરમાં બે ગ્રાહકો સાથે ઓનલાઈન ખરીદીમાં છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું છે। મોબાઈલ ચાર્જ માટેની પાવર બેંકની ઓનલાઈન ખરીદી કરેલ, પણ તેનામાંથી મોબાઈલ યોગ્ય ચાર્જ ન થતા રિપેરિંગ માટે મોકલેલ, જ્યાં ખોલવામાં આવતા જાણવા મળ્યું હતું કે વજન વધારવા માટે અંદર લોખંડની પ્લેટ અને જૂના મોબાઈલની ખરાબ બેટરી જોવા મળી હતી। જ્યારે અન્ય ગ્રાહકની પાવર બેંક ખોલતા અંદર કેમિકલ અને માટી જેવું વજનદાર પદાર્થ જોવા મળ્યો હતો। 6 મહિના પહેલા ગુજરાતભરના મોબાઈલ એસોસિએશન દ્વારા તાલુકા જિલ્લા મથકોએ આવેદનપત્ર આપી ઓનલાઈન ખરીદીનો વિરોધ કર્યો હતો, જે બાબતે કોઈ પ્રશ્ન હલ ન થતા ઓનલાઈન ખરીદીમાં ગ્રાહકો છેતરાઈ રહ્યા છે। ઓનલાઈન ખરીદી વધતા વેપારીઓનો વેપાર ઘટતો જાય છે। ગ્રાહકો ઓનલાઈન ખરીદી બંધ કરી વેપારીઓ પાસેથી માલ સામાન ખરીદે તો સ્થાનિક અર્થતંત્ર પણ મજબૂત બને, જેથી ગ્રાહકો અને વેપારીઓ બંનેને ફાયદો થાય, જે માટે ગ્રાહકોએ દુકાનેથી ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ। ગોવિંદ હડિયા, લોકસમના ન્યૂઝ, કેશોદ। મારું નામ રાજુભાઈ બોદર, પ્રમુખ શ્રી મોબાઈલ એસોસિએશન કેશોદ। હાલના કોરોના મહામારીમાં એક વધારે જે વેપારમાં ધંધામાં મંદીનો માહોલ છે, તેમાં મેઇન ભાગ ઓનલાઈન વસ્તુ મંગાવવાના ગ્રાહકના છેતરામણી લોભામણી જાહેરાતમાં આવી અને ગ્રાહકો ઓનલાઈન વસ્તુ મંગાવે છે, તેમાં ઘણા ગ્રાહકોને છેતરામણી અનુભવે છે, છતાં પણ લોકો હજી સમજતા નથી। અમે મોબાઈલ એસોસિએશન, ઓલ મોબાઈલ એસોસિએશન ગુજરાત દ્વારા 6 મહિના પહેલાં સરકાર શ્રી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવેલ કે ભાઈજી, આ ઈ કોમર્સ કંપની છે, ઓનલાઈન કંપની, એ લોભામણી જાહેરાતો આપે છે અને ખોટા ખોટા ગ્રાહકને છેતરી અને અમુક એવા વસ્તુ આપી દે છે કે જે ગ્રાહક છેતરાય છે પણ કહેતું નથી, અને આ ઓનલાઈન વેપારથી કે સ્થાનિક બજારોને પણ નુકસાની અનુભવે છે। એટલે અમારા વતી અમે એક એવું નિવેદન આપીએ છીએ કે ભાઈ, અત્યારે આ મંદીનો માહોલ છે અને આમાં દરેક વસ્તુ, કાપડ છે, બૂટ છે, મોબાઈલની છે, ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, તમે જેમ બને સ્થાનિક બજારમાંથી વસ્તુ ખરીદો, તેનો તમને એક લાભ એ પણ મળશે કે ભાઈ, તમે સ્થાનિક વેપારમાં આપણા પૈસા આપણા જ બજારમાં રહે અને વેપારીને ફાયદો થાય અને આ જે મંદી છે તેને ફાયદો થાય અને કોરોના મહામારી વચ્ચે વેપાર ધંધાને તેજ પ્રોત્સાહન મળશે અને ઓનલાઈનથી દેશને પણ ઘણું બધું નુકસાન થાય, જ્યાં પ્રાય બહારની કંપની છે તે ટોટલી વસ્તુ આપણી જ આપણી વસ્તુ આપને ને આપણે ઓનલાઈન વેચી અને પૈસા તે વિદેશમાં લઈ જાય છે। તેથી દરેક વેપાર ગ્રાહક મિત્રોને વિનંતી છે કે હવે ઓનલાઈનની બરાબર જ મોબાઈલ ઇલેક્ટ્રોનિક વસ્તુ કપડાં બધી ઓનલાઈન ભાવ પર જ સ્થાનિક વેપારીથી મળી રહ્યું છે, તો તમે ખોટા મોબાઈલ ઓનલાઈન વસ્તુમાં પહેરાવોમાં ને સ્થાનિક વેપારી પાસેથી જ વસ્તુ લેવાનો આગ્રહ રાખો। જય હિન્દ।